બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કરજણ સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના કથિત નિવેદનના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત ટિપ્પણીનો વિરોધ હવે રાજકોટના સીમાડા વરોડીને સમગ્ર રાજ્યમાં પ્રસરી રહ્યો છે. કથિત ટિપ્પણીના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ભાજપ સરકાર પર દબાણ વધારી રહ્યા છે. રૂપાલાનો વિરોધ હવે કરજણ સુધી આવી પહોંચ્યો છે. કરજણ ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શુક્રવારના રોજ કરજણ ક્ષત્રિય સમાજ, કરણી સેના, મહાકાલ સેના દ્વારા વિરોધ પ્રદર્શન કરી કરજણ મામલતદારને આવેદન પાઠવ્યું હતું. આયોજિત વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં મોદી તુજસે બેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં જેવા સૂત્રોચ્ચાર સાથે કરજણ નગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. આવેદનપત્રમાં પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. યાકુબ પટેલ, જેડએસ ટીવી, કરજણ. જય માતાજી. આજે ક્ષત્રિય સમાજ જ્યારે રૂપાલા સાહેબના એક સ્ટેટમેન્ટના આધારે બહેન દીકરીઓ પર જે લાંછન લગાડે એવું ભાષણ કર્યું અને જે સમસ્ત ગુજરાતની અંદર જે માહોલ અત્યારે બન્યો છે એના અનુસંધાનની અંદર આજે પ્રાંત સાહેબ અને કલેક્ટરશ્રીને કરજણ ખાતે સમસ્ત હિન્દુ સમાજ તથા ક્ષત્રિય સમાજ ભેગો થઈ આવેદનપત્ર અપાયા છે. આવેદનપત્ર માત્ર એક ચિઠ્ઠી કહેવાય, પરંતુ ક્ષત્રિય સમાજની જે લાગણી દુભાઈ છે એ લાગણી દુભાઈ અને આજે ક્ષત્રિય સમાજ લાગણી અને માગણી સાથે આજે અરજી કરવા આવ્યું છે અને કહેવા આવ્યું છે કે ભાઈ રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય. જો રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજના તો ઇતિહાસ છે. કોઈ એવો સમાજ બતાવે કે ક્ષત્રિય સમાજ સિવાય કોઈ ઇતિહાસ હોય, અને જ્યારે ક્ષત્રિય સમાજની બહેન બેટી પર વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ માફી નહીં પરંતુ એની ગાળ પર થપ્પડ મારે એવી તાકાત ધરાવતો આ સમાજ છે. અને આ સમાજની બહેન દીકરીઓની લાગણી દુભાઈ છે અને લાગણી દુભાઈ ત્યારે ક્ષત્રિય સમાજ હથિયાર લેવા પણ પાછો પડે એવો નથી. પરંતુ આજે મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માગું છું કે રૂપાલા સાહેબની અંદર શું તમે જોઈ ગયા છે કે આજે ક્ષત્રિય સમાજને અલાયદો રાખવાનું કામ કરી રહ્યા છે અને અંદર અંદર વિખવાદ કરી ક્ષત્રિય સમાજ તથા પટેલ સમાજનો જે વિખવાદ કરવામાં પાછી પાણી કરતા નથી. પરંતુ અમે ક્ષત્રિય સમાજ, અન્ય સમાજ, સર્વ સમાજને લઈને ક્ષત્રિય સમાજ આજે ચાલતો હોય ત્યારે સમાજના દ્રષ્ટિએ આજે લાગણી ને માગણીનો માન સન્માન આપી આજે આવેદનપત્ર પાઠવ્યું છે. અને ખુલ્લા શબ્દમાં કહેવામાં આવ્યું છે કે રૂપાલા સાહેબની જલ્દ સે જલ્દ ટિકિટ રદ થવી જોઈએ. સુગર કેન પ્યોર હાઇજેનિક ઓર્ગેનિક તાજો અને શુદ્ધ ઝેરીનો રસ માત્ર ને માત્ર સિવ પેલેસ રસ સેન્ટર ઉપર મળશે. સાબરકાંઠા જિલ્લામાં સૌ પ્રથમ સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો પ્યોર રસ પ્રાંતિજ સેવ પેલેસ ખાતે મળશે. હવે બરફથી છુટકારો અને બરફથી થતી બીમારીઓથી પણ છુટકારો. શેરડીનો તાજો અને હાઇજેનિક ઓર્ગેનિક શુદ્ધ રસ પીવો માત્ર ને માત્ર સેવ પેલેસ ખાતે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીમાં હાઇજેનિક ઓર્ગેનિક સુગરકેન પ્યોર શેરડીનો તાજો રસ શરીર માટે ખૂબ જ છે લાભદાયક. સુગરકેન હાઇજેનિક ઓર્ગેનિક શેરડીનો રસ આપના અને આપના બાળકો પરિવારના સ્વાસ્થ્ય માટે હિતાવહ. શુભ પ્રસંગો માટે કેરીનો રસ, શેરડીનો રસ, શ્રીખંડ, મઠો, બાસુંદીના ઓર્ડર માટે સંપર્ક કરો સેવ પેલેસ રસ સેન્ટરનો. પ્રેમ અને વિશ્વાસનું અતૂટ બંધન સેવ પેલેસ રસ સેન્ટર. સ્થળ સેવ પેલેસ રસ સેન્ટર નિર્માણ કોમ્પ્લેક્સ એપ્રોચ રોડ HDFC બેંકની સામે પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. અમારો કોન્ટેક્ટ નંબર છે 90163 52014.